ફ્રેન્ડ્સ, આપણે આપણી લાઈફમાં ઘણી બધી વસ્તુ શીખતા હોઈએ છીએ અને આ શીખવા સાથે આપણે ઘણું બધું રિસર્ચ પણ કરીએ છીએ કે તે કોઈ પર્ટિક્યુલર વસ્તુ આપણે કઈ રીતે શીખવાની શરૂઆત કરી શકીએ. તો આવી જ રીતે અમે એક નવી સિરીઝ લઈ આવીએ છીએ જેનું નામ અમે આપ્યું છે હાઉ ટુ બિગિન. અમે આ સિરીઝમાં તમને જણાવશું કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ છે અથવા કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ છે અથવા કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ છે તેમાં આપણે કઈ રીતે શરૂઆત કરી શકીએ અથવા કઈ રીતે શીખી શકીએ. તો આ સિરીઝનો પહેલો વિડીયો છે જેમાં મેં તમને શીખવાડું કે તમે કોઈ બેઝિક ટિપ્સ આપશો કે જેમાં તમે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજની શરૂઆત કેવી રીતે શીખી શકો. તો હું છું મિલન અને તમે જોઈ રહ્યા છો પીએમજી ટેકનિકલ. સૌથી પહેલા તમને જણાવી દઉં તો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવા માટેનો એક બેઝ છે. કોઈ પણ મોટા મોટા સોફ્ટવેર હોય તે પ્રોગ્રામિંગ લેંગ્વેજની મદદથી જ આપણે બનાવી શકીએ છીએ. આ માટે ઘણા બધા સોફ્ટવેર એન્જિનિયર અને કમ્પ્યુટર એન્જિનિયર મોટી મોટી કંપનીમાં જોબ કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલા શીખવા માટે અથવા કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી શું તેનો પ્રોસેસ છે તે પહેલાં તમને તેના એક્ઝામ્પલ આપી દઉં. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ સૌથી બેઝિકલી એક્ઝામ્પલ છે સી, સી પ્લસ પ્લસ, જાવા, પાયથન, રૂબી, આ સિવાય ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેના ઉપર તમે ઘણું બધું વર્ક કરી અને સારા સારા સોફ્ટવેર ડેવલપ કરી શકો છો. પરંતુ હવે આ કોઈ મેં આટલી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજના નામ લીધા તેમાંથી કોઈ એક પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવાનું કઈ રીતે ચાલુ કરવું અથવા તમે કઈ રીતે નક્કી કરો કે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ મને ગમે છે અથવા મને આ પ્રોગ્રામિંગ કરવું, આ લેંગ્વેજ પ્રોગ્રામિંગ કરવું મને ફાવશે, તો તે નક્કી કરવા માટે તમે થોડીક રિસર્ચ કરો કે થોડુંક જોવો કે તમે નેટ પર રિસર્ચ કરો કે આ વેબ ડેવલપિંગ છે તો વેબ ડેવલપિંગ રિલેટેડ કઈ કઈ ફિલ્ડ છે, કઈ કઈ લેંગ્વેજ અવેલેબલ છે, તે શીખવા માટે કયા કયા ટૂલ્સ અવેલેબલ છે. સપોઝ હું વેબ ડેવલપિંગની વાત કરીને આગળ વધું તો વેબ ડેવલપિંગ માટે અત્યારે હાલ HTML, CSS, HTML5, PHP આ સિવાય ઘણા બધા સોર્સ અવેલેબલ છે. પરંતુ સૌથી પહેલાં તેનું બેઝિક જોવો કે મને જો મને વેબ ડેવલપિંગમાં ઇન્ટરેસ્ટ છે તો હું તે તરફ આગળ વધું, તેના ઉપર રિસર્ચ કરું કે તેમાં કઈ કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અવેલેબલ છે. આ સિવાય જો એન્ડ્રોઇડ છે, મને એન્ડ્રોઇડની એપ્લિકેશન બનાવવી ખૂબ જ ગમે છે અથવા ઘણા લોકો બનાવે છે તે જોઈને પણ ખૂબ જ મજા આવે છે કે હું પણ એવું વિચારું છું કે હું પણ આવી કોઈક એપ્લિકેશન બનાવું, તો તેના માટે તમે જુઓ કે એન્ડ્રોઇડની એપ્લિકેશન બનાવવા માટે કયા કયા સોફ્ટવેર અવેલેબલ છે, કઈ કઈ લેંગ્વેજ અવેલેબલ છે. આ સિવાય તમને ખ્યાલ છે કે તેના મશીન લર્નિંગ અને એઆઈ ઉપર ખૂબ જ સારો એવો રિસર્ચ થઈ છે. તો આ શીખો મશીન લર્નિંગ શીખવા માટે પણ કઈ કઈ લેંગ્વેજ અવેલેબલ છે તે તમે જુઓ. ત્યારબાદ હવે ધારો કે હું મશીન લર્નિંગ અથવા એઆઈનું આગળ એક્ઝામ્પલ લઉં તો મને મશીન લર્નિંગ ખ્યાલ આવી કે મારે મશીન લર્નિંગના ફિલ્ડમાં આગળ વધવું છે કારણ કે મને એમાં ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટ છે. હવે તમે જુઓ કે મશીન લર્નિંગ એ બેઝિકલી કઈ કઈ લેંગ્વેજ ઉપર થઈ શકે છે અથવા કઈ કઈ લેંગ્વેજ છે તે મશીન લર્નિંગને સારો એવો સપોર્ટ આપે છે. બેઝિકલી મશીન લર્નિંગ કરવા માટે તેના પાય અને પાયથન અને આર એ ખૂબ જ એક સારી લેંગ્વેજ ગણાય છે. મશીન લર્નિંગ કરવા માટે આ બે લેંગ્વેજમાં ખૂબ જ સારા ટૂલ્સ અવેલેબલ છે. તો હું જોઉં છું કે હવે મને પાયથન અને આરમાંથી કઈ લેંગ્વેજ સારી ગમે છે. જો મને પાયથનનું પ્રોગ્રામિંગ કરતા વ્યવસ્થિત ફાવે છે તો હું પાયથન તરફ આગળ વધીશ, અથવા જો મને આરનું ફાવતું હોય તો હું આરનું. આ રીતે જો તમે એન્ડ્રોઇડનું જુઓ તો એન્ડ્રોઇડમાં છે જાવા અને કોટલિન. જાવા એ બેઝિકલી એક ખૂબ જ જૂની લેંગ્વેજ છે અથવા તેને આપણે કહી શકીએ ખૂબ જ એક વેલ ડેવલપ્ડ લેંગ્વેજ છે જેના બેઝિસ ઉપર એન્ડ્રોઇડ આખી બનેલી છે. આ સિવાય નવી કોટલિન છે, નવી લેંગ્વેજ છે જેના અત્યારના ગૂગલે તેનો ઇન્ટરફેસ આપણે એન્ડ્રોઇડ સાથે કરેલો છે, જેથી ફ્યુચર છે આખું એન્ડ્રોઇડનું એ કોટલિન તરફ જઈ રહ્યું છે. આ સિવાય વેબ ડેવલપિંગ વાત કરીએ તો વેબ ડેવલપમાં HTML છે, CSS છે, HTML5 છે, JavaScript છે, Node.js છે. હવે તમને વાત કરી દઉં તો કે કોઈ DBMS અથવા ડેટાબેઝ મેનેજમેન્ટમાં કઈ રીતે આગળ વધવું. તો ડેટાબેઝ મેનેજમેન્ટમાં આપણી પાસે છે SQL, એ ખૂબ જ એક સારી લેંગ્વેજ છે અને એક ઓપન સોર્સ પણ લેંગ્વેજ છે. તો હવે મેં તમને આટલા બધા ફિલ્ડ કીધા, આ સિવાય તમારા પણ ફિલ્ડ ઇન્ટરેસ્ટના ગોતો જેમાં તમે કરવા માંગતા હોય તો તેમાં પર્ટિક્યુલર લેંગ્વેજ ગોતો. ત્યારબાદ હવે તે લેંગ્વેજમાં તમે રિસર્ચ ચાલુ કરો કે આ લેંગ્વેજનું બેઝિક્સ અહીંથી શરૂ થાય છે. ઘણી બધી લેંગ્વેજનું ખૂબ જ સિમ્પલ બેઝિક્સ હોય છે, બધી લેંગ્વેજનું બેઝિક સેમ જ હોય છે પરંતુ બધી લેંગ્વેજમાં થોડું થોડું ડિફરન્ટ આવતું હોય છે. તો તેનું બેઝિક્સ તમે શીખવાનું ચાલુ કરો. ત્યારબાદ તમે કોઈ પર્ટિક્યુલર એક ગોલ ડિસાઇડ કરો કે હું આ પ્રોજેક્ટ બનાવવા માટે મારે આ ટૂલ્સની જરૂર છે, તેનું લિસ્ટ આઉટ કરો. ત્યારબાદ તે લેંગ્વેજને તમે શીખવાનું શરૂ કરો અને તમે એવી રીતે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ચોઈસ કરો તેનું ફ્યુચર પણ જુઓ. ધારો કે સપોઝ HTML છે તો તેનું HTMLનું પહેલાં શરૂઆત જ્યારે વેબ ડેવલપમેન્ટ હતી ખૂબ અત્યારે સારું ફીચર હતું. હાલ પણ હવે ત્યાંના ઘણા બધા ડેવલપર્સ HTML ઉપર વર્ક કરે છે, પરંતુ આગળ જતા ફ્યુચરમાં HTMLનો સ્કોપ થોડો ઓછો થઈ જશે અને તેનાથી એડવાન્સ કોઈ લેંગ્વેજ આવી જશે. તો તમે આગળ પણ જુઓ, વિચારો કે કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ છે એનું ફ્યુચર શું છે. બેઝિકલી હવે મારો એક્સપિરિયન્સ શેર કરું તો મેં કઈ રીતે શીખવાનું શરૂ કર્યું હતું. તો શરૂઆતમાં મારે 12th સ્ટાન્ડર્ડમાં જાવા લેંગ્વેજ સ્ટડીમાં આવતી હતી. ત્યારબાદ મને થોડું ઇન્ટરેસ્ટ આવ્યો જાવામાં, ત્યારબાદ મેં સી શીખી છે અને ત્યારબાદ હું પાયથન પણ શીખું છું. તો આમ ઘણી બધી મેં લેંગ્વેજ શીખેલી છે તો મને બેઝિકલી એટલો ખ્યાલ છે કે બધાનું બેઝિક સેમ જ હોય છે, થોડો થોડો ચેન્જીસ આવતો હોય છે, તેનું સ્ટ્રક્ચર થોડું અલગ હોતું હોય છે. પરંતુ જે લેંગ્વેજમાં તમને મજા આવે તે લેંગ્વેજમાં તમે આગળ વધો તો તમને ખૂબ જ મજા આવશે.
તો ફ્રેન્ડ્સ જો તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો, અને કંઈ પણ તમારા સજેશન હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. સો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ડોન્ટ ફોરગેટ અવર ચેનલ LCSS.